નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે માહિતી આપવાની છે કે હાલનું હવામાન, જેમાં પવન, તાપમાન, આવનારા દિવસનું તાપમાન, માવઠું અને ખાસ કરીને અલનીનોની અસર વિશે અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં, ઘણા દિવસથી આપણું અને અન્ય લોકોનું પણ જે અનુમાન છે કે દસ થી બાર માર્ચ આસપાસ રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જો કે સારા સમાચાર એ છે કે WD છે દિશા એની બદલી રહ્યું છે, વધારે પડતા ઉત્તર તરફથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે લગભગ આપણે 10 થી 12 આસપાસ જે માવઠાની શક્યતા છે એમાંથી કદાચ બચી જશું, અને એમાંથી બચી જશું તો એ દ્વારકાધીશની કૃપા ગણાશે. હવે બીજી વાત કરવાની છે પવન વિશે. આમ જોવા જઈએ તો ઘણા દિવસથી પવનની સ્પીડ વધારે હતી, એમાં હવે ધીમે ધીમે ઘટાડો થયો છે. આપણે ઘણા દિવસથી જે અનુમાન આપતા હતા એ મુજબ આજે તો લગભગ અચાનક ઘણો બધો પવનની સ્પીડમાં ઘટાડો થયો, અને આજે પવનની સ્પીડ છે એ 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહી છે. એટલે પવનની સ્પીડ છે એમાં ઘટાડો થયો છે, અને હજી 9 માર્ચ સુધી પવનની સ્પીડ ઓછી રહેશે. 10 માર્ચ થી પછી ફરીથી પવનની સ્પીડમાં વધારો થશે, અને 10 માર્ચ થી પવનની સ્પીડ છે 15 થી લઈ 20 કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે 10 માર્ચ પછીથી પવનની સ્પીડમાં વધારો થશે. એ સાથે જોવા જઈએ તો તાપમાન છે એ પણ જેવી રીતે આપણે સતત 2 થી 3 દિવસથી બતાવી રહ્યા છે એમ રોજ 1 ડિગ્રી વધી રહ્યું છે. આજે જોવા જઈએ તો સરેરાશ રાજ્યના અલગ અલગ વિસ્તારો મુજબ અને અલગ અલગ શહેરો મુજબ તાપમાન છે 32 ડિગ્રી થી લઈને 34 ડિગ્રી સુધી નોંધાયું છે. એટલે 30 ડિગ્રી ને પાર પણ તાપમાન હવે જોવા મળી રહ્યું છે. 32 થી 34 ડિગ્રી સુધીના તાપમાનો નોંધાઈ રહ્યા છે, અને હજુ આવનારા 1 થી 2 દિવસની અંદર તાપમાન હજુ ઊંચું જશે. લગભગ અમારું અનુમાન છે ત્યાં સુધી 8 અથવા તો 9 માર્ચના રોજ તાપમાન છે 35 ડિગ્રીને પણ પાર થઈ શકે, અને તાપમાન હવે ધીમે ધીમે ઊંચું જશે. કેમ કે શિયાળો તો પૂર્ણ થઈ ગયો છે, ઉનાળાની શરૂઆત થઈ રહી છે, અને માર્ચ મહિનામાં જ લગભગ અમારું અનુમાન છે કે 9 માર્ચ પછીથી જે આપણે ઉનાળાનો પહેલો રાઉન્ડ અથવા તો જે હીટવેવનો એક સામાન્ય રાઉન્ડ છે એ આપણે 9 માર્ચ પછીથી જોવા મળે તેવી હાલ એક શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ પવન, તાપમાન અને માવઠા વિશેની આ અગત્યની માહિતી હતી. પણ સાથે મારે આપને જણાવવાનું છે અલનીનો વિશે. આમ જોવા જઈએ તો અલનીનોની અસર છે એ આપણે લગભગ ઓગસ્ટ 2023 થી વર્તાઈ રહી છે. ઓગસ્ટ 2023 થી જે પ્રકારે અલનીનોની અસર છે, ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર અનરેગ્યુલર વરસાદ અમુક જગ્યાએ નથી પડ્યા, અમુક જગ્યાએ પડ્યા ત્યાં અતિવૃષ્ટિ પણ થઈ છે. આ તમામ પ્રકારની જે આફતો હતી એ અલનીનોની અસર ગણી શકાય. શિયાળા દરમિયાન જે ઠંડી પડવી જોઈએ તે ખાસ ઠંડી જોવા નથી મળી, એ પણ એક અલનીનોની અસરને કારણે આપણે શિયાળો છે એ નબળો રહ્યો છે. અને આ વર્ષે છેલ્લા 10 વર્ષની સરખામણીએ શિયાળો છે છેલ્લા 10 વર્ષની અંદર સૌથી નબળો છે આ વર્ષે આપણે જોવા મળ્યો છે. અને એ ખાસ અલનીનોની અસર હતી જેને કારણે આપણે શિયાળો નબળો રહ્યો છે. હવે આવનારા સમયની અંદર વાત કરવા જઈએ તો ઘણા દિવસથી આપણું એક અનુમાન હતું કે લગભગ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયા આસપાસ અલનીનોની અસરમાંથી આપણે મુક્ત થઈ જશું. એ રીતે અલનીનો છે એકદમ ઝડપથી ફેબ્રુઆરી મહિનાથી ડાઉન થવાનું ચાલુ છે, અને અત્યારે આપણે અલનીનોની અસરમાંથી ઘણા બધા મુક્ત થયા છે. છતાં પણ અમુક જે અસરો હોય છે એ અલનીનોની હજુ પણ છે. ઘણી વખત અલનીનો ન્યુટ્રલ થઈ જાય એ પછી પણ અલનીનોની અસર છે એ લગભગ 2 થી 3 મહિના સુધી આપણે જોવા મળતી હોય છે. એમ હવે અલનીનોની અસર છે લગભગ આવનારા 1-2 મહિના સુધી આપણે જોવા મળે એ વાત અલગ છે, પણ અલનીનો છે હવે ન્યુટ્રલ થી ખૂબ નજીક છે. એટલે અલનીનો આપણે ખત્મ થઈ ગયો અથવા તો થોડા દિવસમાં થઈ જશે એવું પણ ચોક્કસ માની શકાય છે. ખાસ કરીને આવનારું ચોમાસું છે એના ઉપર અલનીનોની કોઈ નેગેટિવ અસર નહીં પડે, જે આપણા માટે મોટા અને સારા સમાચાર છે. જેથી કરીને અત્યારે આપણે આગળના દિવસોની અંદર તારીખ વાઇઝ આપણે કાર્યક્રમ તો રજૂ કરશું, પણ એટલું ચોક્કસથી હું આપને કહી શકું છું કે 2024નું ચોમાસું છે તે ટનાટન રહેશે, ચોમાસું બિલકુલ નબળું નહીં હોય. આ વર્ષે 2024નું ચોમાસું છે તે 2022 અને 23 બંને વર્ષ કરતા 2024નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે, અને ખેડૂતો માટે આ એક મોટા સમાચાર છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ જ આપશો. ધન્યવાદ.